સુરતમાં સતત રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સુરતમાં ચિકનગુનિયાના 6 કેસ નોંધાઈ ચૂક્યા છે. તો સુરતમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના પણ 32 કેસ નોંધાયા છે. તો આ તરફ મેલેરિયાનો આતંક પણ જોવા મળ્યો છે. મેલેરિયાના કેસનો આંક 336 પહોંચી ગયો છે. તો સુરતના આરોગ્ય અધિકારી પ્રદીપભાઈ ઉમરીકર અત્યારે આપણી સાથે જોડાયેલા છે. તેમની સાથે સીધી વાત કરીએ. પ્રદીપભાઈ, સુરતમાં કોરોના તો કંટ્રોલમાં આવી ગયું છે, પરંતુ અત્યારે જોવા મળી રહ્યું છે કે ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, ચિકનગુનિયાના કેસ સતત વધી રહ્યા છે. મચ્છરજન્ય રોગચાળાનો કહેર છે. આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે? જી, આપણે જાણીએ છીએ તેમ સુરતની અંદર અત્યારે સમયાંતરે વરસાદ પડે છે. એના કારણે આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરી અને ખૂબ જ ઘનિષ્ઠ પગલાં માનનીય કમિશનર સાહેબ દ્વારા સૂચના આપ્યા મુજબ લેવાના શરૂ કરી દેવામાં આવ્યા છે. એની અંદર આપણે જાણીએ છીએ કોવિડની અંદર જે આપણે સર્વેલન્સ વર્કર 2000 જેટલા મલ્ટીપર્પઝ વર્કર રાખ્યા હતા, તેઓને કોવિડની એક્ટિવિટીની સાથે આપણે ઘરે ઘરે જઈ અને એક્ટિવ સર્વેલન્સ અને સાથે તમામ હોસ્પિટલો, જે સુરતની મેજર હોસ્પિટલો છે તે ઉપરાંત જે જનરલ પ્રેક્ટિશનર છે અથવા નાની હોસ્પિટલો છે ત્યાંથી પેસિવ સર્વેલન્સ એ કરી અને આપણે જે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસીસ જે પબ્લિકમાં આપણને જોવા મળે છે એને અર્લી આઇડેન્ટિફિકેશન કરીએ છીએ અને સાથે ત્યાં તાત્કાલિક આપણે ઘરે ઘરે જઈ અને એની એક્ટિવિટી કરીએ છીએ, જેના કારણે મચ્છરના બ્રીડિંગ આપણે શોધી શકીએ અને એ જે કેસીસ છે એનો ફેલાવો થતો અટકાવી શકીએ. એટલે જ આપણે જોઈએ છીએ તેમ 2 વર્ષ પહેલાં આપણને જે 2100 મેલેરિયાના કેસીસ હતા અને તે અત્યારે અને ગયા વર્ષે 600 કેસીસ હતા, એની સામે આપણે 300 જેટલા કેસીસ નોંધાયા છે. એ જ રીતે ડેન્ગ્યુની અંદર 2 વર્ષ પહેલાં 60 જેટલા કેસો હતા, એની સામે અત્યારે 32 જેટલા કેસીસ નોંધાયા છે. તે ઉપરાંત આપણે જે શંકાસ્પદ કેસીસ હોય છે ને ચિકનગુનિયા અને ડેન્ગ્યુના એને પણ આઇડેન્ટિફાય કરીએ છીએ અને સાથે સાથે વેક્ટર ડેન્સિટી અને એપીઆઈ એ તમામ પેરામીટર આપણે ચેક કરી અને જે તે વિસ્તાર આઇડેન્ટિફાય કરી અને ત્યાં ઘનિષ્ઠ એક્ટિવિટી કરાવીએ છીએ. જી ચોક્કસ. પ્રદીપભાઈ, સુરતની જો વાત કરીએ તો અનેક વિસ્તારો એવા છે કે ચોમાસું જ્યારે પણ આવતો હોય છે ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ થતી હોય છે, ગંદકીના ઢગ જોવા મળતા હોય છે, ખાડી વિસ્તારમાં પણ પાણી ભરાતું હોય છે, જેથી આ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળાનો કહેર પણ જોવા મળતો હોય છે. આપ કહું છો સર્વેલન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, કેસ અત્યારે જે રીતે વધી રહ્યા છે ક્યાંક થોડું મોડું થયું હોય તેવું લાગે છે આપને? જી, આપણે કહી શકીએ કે જે મેં કહ્યું એમ સમયાંતરે વરસાદ પડે છે. અન્યથા આપણે સુરત કોર્પોરેશન દ્વારા જે ખુલ્લા પ્લોટ હોય એની અંદર પાણીનો નિકાલની વ્યવસ્થા, તે ઉપરાંત જે ખાડી છે એની અંદર પ્રોપર ડ્રેજિંગની વ્યવસ્થા એ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ કરી લેવામાં આવી છે. તેમ છતાં અમુક જગ્યા ઉપર પાણી ભરાવાને કારણે મચ્છરની ઉત્પત્તિ જોવા મળે તો ત્યાં પેરી ડોમેસ્ટિક એક્ટિવિટી કરી અને કેસીસને કંટ્રોલમાં રાખવાની અત્યારે કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ અને એક પણ કેસ મળે છે તો ત્યાં સર્વેલન્સ વર્કર સાથે સાથે ઇન્સેક્ટિસાઇડ ઓફિસર એ જઈ અને એનું એની આજુબાજુ એક્ટિવિટી કરે છે, જેના કારણે આપણે ફેલાવાને અટકાવી શક્યા છે. અને જી ચોક્કસ, ઉધના અને લિંબાયત વિસ્તાર એવા છે કે જ્યાં આપણને કેસીસ અન્ય વિસ્તારો કરતાં વધારે જોવા મળી રહ્યા છે. જી, તો આવા વિસ્તારોમાં જ્યારે હવે કોરોના કંટ્રોલમાં છે ત્યારે વધુ આ પ્રકારના જે મેલેરિયા કે ચિકનગુનિયા કે પછી અન્ય કેસ છે જે મચ્છરજન્ય અને પાણીજન્ય, તેનો વધારો ન થાય તે માટે આગોતરા શું ખાસ આયોજનો કરાયા છે? હોસ્પિટલ્સમાં શું ખાસ આયોજનો કરાયા છે? આપણે હોસ્પિટલની અંદર જેમિની એપ એક કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે, જેની અંદર જે પણ હોસ્પિટલની અંદર શંકાસ્પદ કેસ હોય અથવા પોઝિટિવ કેસ હોય એ તાત્કાલિક એની અંદર એન્ટ્રી કરે છે, જેના કારણે અહીંયા હેડક્વાર્ટરની અંદર જે વોર રૂમ છે ત્યાં આપણને એની માહિતી મળી જાય છે. તાત્કાલિક પાછી એ માહિતી જે તે ઝોન અથવા તો જે તે સર્વેલન્સ વર્કર સુધી પહોંચાડવામાં આવે છે અને એની હિસ્ટ્રી મેળવી અને એણે ક્યાં ક્યાં ટ્રાવેલિંગ કર્યું છે એની આજુબાજુના 100 ઘરની અંદર સર્વે કરી અને સાથે સાથે ટેસ્ટિંગ કરી અને એ કેસીસના ફેલાવો ના થાય તે માટેની એક્ટિવિટી કરવામાં આવે છે. જી પ્રદીપભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આ મામલે અવગત કર્યા તે માટે આપનો આભાર. તો આપને જણાવી દઈએ કે સુરતમાં હવે કોરોના કંટ્રોલમાં છે, પરંતુ અન્ય રોગચાળો વધતા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે.